हाय दोस्तों, हमारे चैनल में तुम्हारो स्वागत है। तो आज आपने तुलसीना विषय जानीशू के तुलसीना छोड़ती के एना पान थी अपने कया कया फायदा थाय छे। तो चलो जाणीए तेना विषे। तो तुलसीनो छोड़ सामान्य रीते आपणे त्यां दरेकना घर में जोवा मळे छे। तो तुलसीना पान ने काचा चावीने खाई शकाय छे अने तेने चा में नाखी चा अथवा કાટો બનાવીને પણ પી શકાય છે। તો તુલસીની તાસીર ગરમ હોય છે તેથી તે શરદી ઉધરસ જેવી તકલીફમાં ઘણી રાહત આપે છે। તો આ ઉપરાંત તુલસીના અન્ય લાભ વિશે પણ આપણે જાણીએ। તો તુલસીના પાન શરીરને ડિટોક્સિફાય કરી પાચન ક્રિયા અને શરીરને સારું બનાવે છે અને શરીરમાં રહેલા વિષાક્ત પદાર્થોનો તુલસી નાશ કરે છે। અને બીજું કે તુલસી ત્વચા માટે પણ લાભકારક છે। તો તેના પાન ચાવીને ખાવાથી ત્વચા આંતરિક સ્વસ્થ થાય છે અને પાનને લસોટીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચાનો મેલ દૂર થઈ ચમકદાર બને છે। અને બીજું કે ત્વચા સંબંધિત રોગો જેવા કે ચીળસ, કરજવું વગેરે હોય તો તેના પર તુલસીના પાનની પેસ્ટ લગાવવાથી રાહત મળે છે અને ધીરે ધીરે આ સમસ્યાઓ દૂર થઈ જાય છે। તો હવે બીજું જાણીએ કે તાવ આવવો, માથાનો દુખાવો, ગળામાં ખરેરાટી, બાજવી, ફ્લૂ અથવા છાતીમાં કફ જામી ગયો હોય તો તુલસીના પાન ખાવાથી અથવા ચામાં તુલસીના 4-5 પાન નાખી પીવાથી રાહત રહે છે। તો ખાસ કરીને શરદી અને છાતીમાં જામી ગયેલ કફને પણ દૂર કરી નાખે છે અને અસ્થમા, બ્રોન્કાઇટિસ વગેરેના દર્દીઓ માટે પણ તુલસીના પાન ખાવાથી સારું રહે છે અને તેમની તકલીફમાં રાહત જોવા મળે છે દોસ્તો। અને બીજું કે અત્યારના જમાનાની સૌથી મોટી સમસ્યા સ્ટ્રેસ, તુલસીમાં સ્ટ્રેસ દૂર કરનારા તત્વો રહેલા હોવાથી તે શ્રેષ્ઠ બૂસ્ટર છે। તો આ ઉપરાંત તે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને ખાદ્ય પદાર્થોના પાચનમાં મદદરૂપ થાય છે। અને બીજું કે તેમાં ફાયટોન્યુટ્રિયન્ટ્સ, એસેન્શિયલ ઓઇલ, વિટામિન એ અને સીનું વધારે છે। તો તુલસીનું સેવન કરવાથી તાવ, અસ્થમામાં રાહત મળે છે અને જો દાંતના અને પેઢાના દુખાવામાં પણ તુલસીના પાન ખાવાથી સારું રહે છે અને એ વાતની ઘણા ઓછા લોકોને ખબર રહે છે કે તે જીવંત દૂર રાખવામાં પણ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે દોસ્તો। અને ખીર, ફોલિયો પર તુલસીના પાનને વાટીને તેની પેસ્ટ લગાવવાથી તે બેસી જાય છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે તુલસી લાભકારક છે। તે લોહીમાં પણ શર્કરાનું પ્રમાણ જાળવી રાખે છે। તો આમાં તુલસીનો છોડ અનેક રીતે આપણને કામ લાગે છે અને તુલસી એન્ટીબાયોટિક, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી કાર્સિનોજેનિક તત્વો ધરાવતી હોવાથી શરદી, તાવ, ઉધરસ વગેરેમાં તુલસીના પાન છાવીને ખાવાથી ફરક પડે છે દોસ્તો। તો દોસ્તો, તમે આવી સમસ્યાથી જો પીડાતા હોય તો જરૂરથી એકવાર આનો પ્રયોગ તુલસીનો કરજો, તેને છાવીને ખાજો કે તેને તમે ચામાં બનાવીને પીવો કે ગમે તેમ કરી, પણ તમે એકવાર આનો પ્રયોગ કરજો। તો દોસ્તો, અમારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો દોસ્તો।